चतुष्कोण याम भूमितिनो दाखलो छे। एक चतुष्कोणना क्रमिक शिरोबिंदु आपेला छे -4 -2 -3 -5 3 અને -2 અને d છે 2 અને 3 ક્રમિક શિરોબિંદુ આપેલા છે। આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો। હવે આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? જો વચ્ચે એક મે વિકર્ણ દોર્યો BD વિકર્ણ, BD વિકર્ણ દોર્યા પછી આ ચતુષ્કોણના બે ભાગ થાય, એક આ બાજુનો ત્રિકોણ અને એક આ નીચેનો ત્રિકોણ। હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવામાં આવે તો આખા ચતુષ્કોણના આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય। હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો, એટલે કે સૌથી પહેલા મારે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ જોઈએ। ABD નું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણે કઈ રીતે પાકું કર્યું હતું જો પાછું શીખવાડું। X1 કૌંસમાં કંઈક લખશું, X2 કૌંસમાં કંઈક લખશું, X3 કૌંસમાં કંઈક લખશું। આવી રીતે કૌંસમાં શું લખવાનું છે? Y2 -Y3, Y3 -Y1, Y1 -Y2। જો મારે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ જોતું હોય તો આ પહેલા બિંદુને કહી દઉં X1 Y1, બીજા બિંદુને કહી દઉં X2 Y2 અને ત્રીજા બિંદુને કહી દઉં X3 Y3। હવે X1 ની જગ્યાએ મારે લખવા પડશે -4 કૌંસમાં કંઈક લખશું, X2 ની જગ્યાએ મારે લખવા પડશે -3 પ્લસ થઈ ગયા, જો અહીં પ્લસ નિશાની છે પણ 3 ની નિશાની માઇનસ છે એટલે -3, અને X3 ની જગ્યાએ આપણે લખશું 2 પ્લસ 2 કૌંસમાં, જો Y2 -Y3 Y2 -Y3 -5 ને -3 કેટલા થાય? -8, પછી Y3 -Y1 3 -- પ્લસ 2, 3 ને 2 કેટલા લખું? 5, પછી Y1 -Y2 -2 પ્લસ ઓછે ઓછે વત્તા 5, 5 માંથી 2 જાય કેટલા વધે છે? 3। હવે આનું સાદરૂપ આપવામાં આવે તો 8 4 32 પ્લસ 32 5 3 15 અને 3 2 6, જો પ્લસ પ્લસ વાળા ભેગા કરીએ 32 ને 6 કેટલા થાય? 38, 38 માંથી 15 બાદ કરવામાં આવે તો 5 8 માંથી 5 જાય 3 અને 3 માંથી 1 જાય 2, 23 ના છેદમાં 2 આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 23 ના છેદમાં 2 ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ 23 ના છેદમાં 2। હવે નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવીએ, જો કઈ રીતે મળશે? નીચેનો ત્રિકોણ અહીં સાઈડમાં લખું, ત્રિકોણ DBC, ત્રિકોણ DBC નું ક્ષેત્રફળ, અને જો આગળ ક્ષેત્રફળ આપણે મેળવવાનું હોય તો ત્રિકોણની નિશાની દર્શાવવાની જરૂર નથી। ત્રિકોણ DBC નું ક્ષેત્રફળ, ત્રિકોણ DBC નું ક્ષેત્રફળ 1/2, આ બિંદુને કહી દઉં X1 Y1, અહીંયા છે X2 Y2, અહીંયા છે X3 Y3, X1 ની જગ્યાએ આપણે 3 લખીએ, X2 ની જગ્યાએ -3 લખીએ, X3 ની જગ્યાએ +2 લખીએ। હવે જો X1 ની જગ્યાએ 3, X2 ની જગ્યાએ -3, X3 ની જગ્યાએ 2, પહેલા સૂત્રમાં આવે છે Y2 -Y3, તો જો Y2 -Y3 5 -5 ને -3 કેટલા થાય? -8, પછી Y3 -Y1 3 -2 3 ને +2 કેટલા થાય? 5, પછી Y1 -Y2 -2 ને +5 કેટલા થાય? +3। હવે સાદુરૂપ આપીએ તો 1/2, 8 3 24, 5 3 15 અને 3 2 +6। હવે 1/2, જો 24 અને 15, 24 માંથી 6 જાય કેટલા વધે? -18 અને બીજા -15, એટલે કે 1/2, 18 ને 15, 15 2 30 ને 3 33 કેટલા થાય? 33। પણ ક્ષેત્રફળ હંમેશા પ્લસ હોય એટલે ઋણ નિશાની લેવાની નથી, તો આનો જવાબ આવ્યો 33/2। બીજા ત્રિકોણનું આવ્યું 33/2। હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મારે જોતું હોય તો જો આવી રીતે લખવું પડશે, આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ, પહેલો ત્રિકોણ ABD અને પહેલો ત્રિકોણ
ए बी डी अने बीजो त्रिकोण बी डी सी बीजो त्रिकोण लखु वत्ता बी डी सी एक नु आयु 23 ना छेद मा 2 अने बीजा नु मळ्यु 33 ना छेद मा 2 छेद सरखा अंश नो डायरेक्ट सरवाळो 23 वत्ता 33 छेद मा 2 जो सरवाळो करवामां आवे तो 3 ने 3 6 3 ने 2 5 56 ના છેદ માં 2 28 દુ 56 એટલે કે આખા ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 28 એકમ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર હોય તો મીટર સ્ક્વેર કાઈ ના હોય તો માત્ર એકમ 28 એકમ આપણો જવાબ આવે